ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સેમેસ્ટર 2 શરૂ કરશું. એનામાં આપણી આસપાસ પર્યાવરણમાં 13મો ચેપ્ટર શરૂ કરશું, આપણી લાગણીઓની ભાગીદારી. હું સીમા છું, હું 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે. અહીંયા એક સીમા નામની છોકરીની વાત કરે છે. તે દરરોજ શાળાએ જાય છે અને શાળાએથી જ્યારે ઘરે પાછી આવે છે ત્યારે તેને ઘરના 2 વ્યક્તિઓ સાથે અથવા તો કોઈ પણ 2 વ્યક્તિઓ સાથે વાત કરવાનું ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે અને તે જેની સાથે વાત કરે છે તેમને પણ તેની થી વાત કરવાની ખૂબ મજા આવે છે. પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. તેના ઘરમાં એક દાદીમાં છે તેના, અને દાદીમાં હંમેશા માટે સીમાની વાત સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે, તેના દાદીમાં છે તે ઘરડા છે, અને હર હંમેશ સીમા શાળાએથી આવે તેઓ તેની વાટ જોતા હોય છે. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. હવે આપણને ખબર જ છે કે વ્યક્તિની ઉંમર જેમ મોટી થતી જાય તેવી રીતે તેઓમાં ઘણા બધા ફેરફાર આવે છે. તેવી જ રીતે તેના દાદી પણ ઘરડા થઈ ગયા છે અને સાંભળી અને જોઈ નથી શકતા, અને તેમને અવારનવાર પીઠનો દુખાવો તો રહે જ છે. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. સીમાના પિતાજી છે તે પોતાની માતાને દરરોજ મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે અને બાકીનું પોતાનું બધું જ કામ તેના દાદી પોતે કરે છે. જો કોઈ તેઓની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. મોટી ઉંમરના માણસો હોય ને તેને થોડીક આવી રીતે તકલીફ હોય કે મારું કામ હું જાતે કરું, જો કોઈ બીજું કરે ને તો તેઓથી નારાજ થઈ જાય, તો તેમના પણ દાદીમાં તેનાથી નારાજ થઈ જતા. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી શાકભાજી કેવી રીતે કપાય. સમારવું એટલે કે કાપવું. તો તેના દાદીમાને શાક કાપવું તો ખૂબ જ ગમે છે અને તેઓ એમ કહે છે કે આજકાલના લોકો છે તેમને ખબર નથી કે શાકભાજી કેમ કપાય. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે, એટલે કે તેનાથી વાતો કરવી ગમે તેવી વ્યક્તિનું નામ છે રવિ, કે જેનાથી તેને વાતો કરવી ખૂબ જ ગમે છે. તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તેઓ રવિ છે, તેઓની સાથે રહે છે અને તેમને તે રવિભાઈ કહીને બોલાવે છે. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે અને મને અમારા સંબંધોની ખબર નથી. એટલે કે તે ભાઈ ભાભી કહે છે તેના માતા પિતાને, પણ તેનો શું સંબંધ થાય તેને ખબર નથી. પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. તે બહુ જ પ્રેમાળ છે, એટલે કે પ્રેમ આમ આપણે પ્રેમ આપે ને એવા છે, અને તે હંમેશા માટે પ્રશ્નોના જવાબ દેવા તૈયાર જ હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારે નથી કહેતા. આપણે ઘણીવાર કોઈને પ્રશ્ન પૂછીએ તો ઘણા બધા લોકો એમ કહે છે કે હું તને તે પ્રશ્નનો જવાબ પછી આપીશ, પરંતુ આ રવિભાઈ છે તે ક્યારે પણ એમ નથી કહેતા કે હું તને પ્રશ્નનો જવાબ પછી આપીશ. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈ છે તે કોલેજમાં ભણાવે છે અને કોલેજના જે બધા જ સ્ટુડન્ટ છે તેઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. ઘણા બધાને સંગીત સાંભળવું ખૂબ ગમતું હોય છે, તેવી જ રીતે રવિભાઈને પણ સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે અને તેઓ ઘણી બધી વાર નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે.
રવિભાઈ ને પોતાના મિત્રો સાથેની વાતચીત અને બહાર હરવાનું ફરવાનું ખૂબ જ ગમે છે. તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે, અમને બધાને ખૂબ હસાવે છે. તેઓ ખૂબ જ મસ્તીખોર છે, રમૂજી એટલે કે જે બધાને હસાવે તેવા. તે ખૂબ જ બધાને હસાવે પણ છે. ચલો એના પછી જે વિચારો અને કહો. ચલો હવે આપણે આમાં વિચારવાનું છે કે તમારા ઘરમાં કોણ કોણ છે. હવે આ પ્રશ્નનો જવાબ તમને તમારી રીતે મોઢે જ બોલવાનો છે, કારણ કે આપણા ઘરમાં જે પણ લેતા હોય એનું નામ આપણે લખવાનું છે. ધારો કે મારા ઘરમાં મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, મારા નાની અને હું રહીએ છીએ. તેવી રીતે તમારા ઘરમાં જે પણ રહેતા હોય તમને તમારી રીતે મોઢે બોલવાનું. ત્યારબાદ છે ઘરના દરેક સભ્ય વિશે વિગત જણાવો. હવે અહીં આપણા ઘરના દરેક સભ્ય વિશેની આપણે વિગત દેખાડવાની છે, એટલે કે તમારા પપ્પા શું કામ કરે છે, તેમનો સ્વભાવ કેવો છે, તમારા માતા શું કામ કરે છે, તેમનો સ્વભાવ કેવો છે, તમારા દાદા દાદી હોય તો તેમનો, તમારા ભાઈ હોય, બેન હોય તો બધાનો સ્વભાવ, તેમનું કાર્ય, બધું જ અહીં આપણને આપણી રીતે આપણા ઘરના સભ્યોને પૂછવાનું છે અને આપણી મમ્મી સાથે તેની વાતચીત કરવાની છે. ત્યારબાદ છે સીમાના ભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. અહીં આપણે સીમાના ભાઈની વાત કરે છે કે તેઓ જ્યારે પણ બહારે જાય છે ત્યારે સફેદ લાકડીને સાથે રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ દેખી શકતા નથી. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. સીમાના ભાઈ છે તેઓ આપણે કહી શકીએ કે અંધ હોઈ શકે, કારણ કે તેઓ જોઈ નથી શકતા. તો તેઓ પણ બધા પોતાના કામ પોતે જ કરે છે અને તેઓ ઘરમાં ફરતા હોય તો આપણને એવું ના લાગે કે તેઓ જોઈ નથી શકતા. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે એ તેમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે જ છે. જ્યાં સુધી તેઓ કહેતા નથી ત્યાં સુધી કોઈ તેમની મદદ કરે તો તેમને ગમતું નથી, પરંતુ જ્યારે તેઓ કહે છે ત્યારે બધાને મદદ કરવી ગમે છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. તેના ભાઈના થોડાક વિદ્યાર્થીઓ છે, તેઓ તેમની પાસેથી પુસ્તક લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડિંગ કરી ભાઈને આપી જાય છે. જે પણ વ્યક્તિ જોઈ નથી શકતું તેના માટે આધુનિકતામાં આપણે સીડી અથવા કોઈ રેકોર્ડ કરેલી કેસેટ આવે છે જેના દ્વારા તેઓ પાઠને સમજી શકે છે અને એકદમ વ્યવસ્થિત રીતે સાંભળી શકે છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. તે ઉપસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. તેમના ભાઈ જોઈ નથી શકતા એટલે જે પણ બાળકો અથવા વ્યક્તિઓ જોઈ નથી શકતા તેઓની માટે અલગ જ પુસ્તકો આવે છે, જેનામાં દરેક અક્ષરો ઉપસેલા હોય છે જેથી તેઓ હાથ ફરાવીને તેનો અભ્યાસ કરી શકે છે. તો તેમના ભાઈ પાસે પણ આવી પુસ્તકો છે જેના પાના જાડા છે અને તેઓ હાથ ફરાવીને અક્ષરોને વાંચી શકે છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. આપણે પણ ઘણા બધા વ્યક્તિઓ સાથે મજાક કરતા હોઈએ છીએ, તેવી રીતે સીમા પણ પોતાના ભાઈ સાથે મજાક કરે છે અને તેમની લાકડી છુપાવી નાખે છે. તે અકળાય છે, તે ખૂબ જ ગુસ્સે થાય છે, પરંતુ ગુસ્સો કરતા નથી. તેઓ આમ અંદર અકળાય છે પરંતુ તેઓ બહારે ગુસ્સો કરતા નથી, અંદર ખીજાઈ જાય છે. હું તેમની નાની બહેન છું. સીમા તેના ભાઈ કરતાં નાની છે. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા આજે તું ખૂબ જ ખુશ જણાય છે. આવા વ્યક્તિઓને આપણા હલનચલનથી અને હાવભાવથી ખબર પડી જાય છે કે વ્યક્તિ અત્યારે ખુશ છે, દુઃખી છે, કે તેઓ ટેન્શનમાં છે, કે કોઈ પણ વસ્તુ હોય છે તો આ વ્યક્તિ જલ્દીથી કેચઅપ કરી લે છે કે તેમને સામેવાળાને શું દુઃખ છે અથવા શું સુખ છે અથવા તેઓ ક્યાં ગભરાય છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે કોણ
નાખુશ છે. મેં તમને કીધું એવી જ રીતે કે તેઓને હલનચલન અને હાવભાવ પરથી ખબર પડી જાય છે કે કોણ વ્યક્તિ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે. મેં ભાઈને કહ્યું, ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ ગઈ છું. તેમણે તેમના ભાઈને કીધું કે ભાઈ આખરે હું ફૂટબોલની ટીમમાં તો પસંદ થઈ જ ગઈ. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે કે એનો ભાઈ કહે છે કે તને પસંદ તું પસંદ થઈ ગઈ છે તો હવેથી તું મને ફૂટબોલની તાલીમ આપીશ અને તું આજથી મારો કોચ છો. કોચ એટલે કે જે શીખવનાર મેઇન હોય તે, આપણે હેડ કહીએ તેવી રીતે કોઈપણ રમત શીખવનારને કોચ કહે છે. ચલો ત્યારબાદ છે વિચારો અને લખો. સીમાના પિતા દાદી માટે સમાચારપત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? અહીં સીમાના પપ્પા તેની માતા સાથે આટલું સરસ વ્યવહાર કરે છે અને તેમની આટલી સરસ મદદ કરે છે. જો તમારા ઘરમાં અથવા આસપાસ કોઈ પણ ઘરડા વ્યક્તિ રહેતા હોય તો તમે કેવી રીતે મદદ કરો? આપણે કોઈ એવા ઘરડા વ્યક્તિને અથવા જોઈ ન શકતા હોય, સાંભળી ન શકતા હોય અથવા તો બોલી ન શકતા હોય તેવા વ્યક્તિને આપણે, ધારો કે તેઓ રોડ પર હોય તો તેમને રોડ પાર કરાવીને, તેઓને ક્યાંય જવું હોય તો ક્યાંય પહોંચાડીને, અથવા તેઓને કોઈ વસ્તુ લેવી હોય તો તે વસ્તુ લેવડાવીને અલગ અલગ રીતે આપણે તેઓની મદદ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે. તો આપણે જોશું ઘડપણમાં લોકો હોય છે ને તેઓ બરાબર જોઈ નથી શકતા, તેઓ બરાબર સાંભળી પણ નથી શકતા, તેઓ ઉંમર જતાં તેઓના દાંત પણ પડી જાય છે, એટલે ઘણી બધી વસ્તુઓ તેઓ ખાઈ પણ નથી શકતા. મોટા વ્યક્તિઓમાં ઘૂંટણનો અને સાંધાવાનો દુખાવો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેઓને કોઈના સહારાની અથવા લાકડીની જરૂર પડે છે. તેઓના હાથ ધ્રુજતા હોય છે એટલે તેઓ કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત રીતે પકડી શકતા નથી. ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફો જોવા મળે છે. રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, એટલે કે તેઓની સાંભળવાની શક્તિ છે તે ખૂબ જ તીવ્ર છે. તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી શકે છે, એટલે કે તેઓ કોઈ પણ વસ્તુને અડીને અને સાંભળીને, તેનો અવાજ સાંભળીને તેઓ વસ્તુને જાણી લે છે કે ત્યાં શું છે. તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે આપણે ક્યારેક પડી જઈએ અથવા આપણો પગ મોડાઈ જાય તો આપણે ઊભા થવા માટે કોઈ પણ ટેકાની જરૂર પડે છે. તો હા, ક્યારેક આપણા જીવનમાં પણ આપણે લાકડીની જરૂર પડે છે. ત્યારબાદ છે તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તો આપણે ઘરડા અથવા તો વિકલાંગ વ્યક્તિ હોય તો તેને લાકડીની જરૂર પડે છે. અને અથવા તો ક્યારેક આપણે એવું વિચારીએ, અથવા તો આપણા સાથે કોઈ એવી ઘટના ઘટી જાય જેમ કે એક્સિડન્ટ થઈ જાય ને આપણું હાડકું ભંગાઈ જાય તો આપણે લાકડીની જરૂર પડે છે. અને આપણે ડુંગરાળ વિસ્તાર ઉપર ચડવું હોય અથવા તો કોઈ પર્વત ચડવું હોય ત્યારે પણ આપણે લાકડીની જરૂર પડે છે. આવી રીતે જુદી જુદી જગ્યાએ આપણે લાકડીની જરૂર તો પડે જ છે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો આપણે તેમને, મેં તમને પહેલી જ વાત કરી કે કોઈ પણ વ્યક્તિને રસ્તો પાર કરાવીને અથવા તેઓને કોઈ પણ વસ્તુ લઈને તેવી રીતે આપણે મદદ કરી શકીએ છીએ. અહીં આપણે વિસ્તારથી જોશું કે જે લોકો જોઈ નથી શકતા તેઓને આપણે રસ્તો ઓળંગવામાં મદદ કરવી જોઈએ, બસમાં તેઓને બેસવાની સીટ આપીને, તેઓને સમાચારપત્રો વાંચીને સંભળાવવા જોઈએ, સીડી કે બસમાં ચડવા માટે મદદ કરવી જોઈએ, મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને તેઓને મદદ કરવી જોઈએ. આવી રીતે આપણે બધાને જુદી જુદી રીતે મદદ કરવી જોઈએ. ત્યારબાદ છે યાદ કરો અને કહો. શું તમારા કુટુંબના સભ્યોમાં એવું છે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય? ચલો, તમારા કોઈના કુટુંબમાં એવી વ્યક્તિ છે જે સાંભળી ન શકતા હોય, બોલી ન શકતા હોય, જોઈ ન શકતા હોય,
જો આવી વ્યક્તિ કોઈ વ્યક્તિને તમે જાણો છો, તેઓને તેમના કામમાં લોકો કેવી રીતે મદદ કરી છે, જો આવી વ્યક્તિને કોઈ જાણતા હો અથવા કોઈ હોય તમારી આસપાસ, તો તેઓના ઘરવાળા તેમને કેમ મદદ કરતા હોય, તો તેઓના સભ્યો તેને કોઈ પણ વસ્તુ સંભળાવીને કહે છે. જો બોલી ન શકતા હોય અથવા જોઈ ન શકતા હોય તો તેઓને દરેક વસ્તુઓનો સ્પર્શ કરાવીને પણ તેઓની મદદ કરતા હોય છે, તેમને સાચો માર્ગ બતાવે છે અથવા તેમની સાથે બધી જગ્યાએ જઈને તેમના દરેક કાર્યમાં તેમને મદદ થાય છે. તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. હવે આપણે આગળ જોયું કે રવિભાઈ તો જોઈ નથી શકતા, પરંતુ તેઓ બધા જ કામ પોતાના પોતાની રીતે કરે છે. તો આપણે પણ આવું કામ કરી અને આપણે પણ જોઈ ન શકીએ તો કેવી રીતે બધા જ કામો થાય તેની રમત રમશું. ચલો, નીચે છે રમત, આંખે પાટો, એટલે કે આપણે આપણા આંખ ઉપર પાટો બાંધીએ. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટો બાંધી દો, એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલા બાળકો બીજા બાળકોને સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવાનું, એટલે કે આપણે આપણા આંખ પર પાટો બાંધવાનો છે અને દરેક અલગ અલગ વ્યક્તિને આપણે સ્પર્શ દ્વારા ઓળખવાનું છે કે આ વ્યક્તિ કોણ છે, તેવી રીતે આપણે તેને ઓળખીએ. પરંતુ તે વ્યક્તિ અવાજ ન કરે તેનું ધ્યાન રાખવાનું છે. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું છે. જો અત્યારે આપણી શાળામાં બધા હોત તો આપણે આ રમત અહીં રમાડત, પરંતુ અત્યારે તમે તમારા ઘરના સભ્ય સાથે આ રમતને રમી શકો છો. તમારા નાના ભાઈ બહેન, તમારા આજુબાજુમાં રહેતા નાના નાના છોકરાઓ, તમારા મિત્રો સાથે આ રમત રમીને તમે આ વ્યક્તિને શું અનુભવ કરે છે તેનું આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ છે ચર્ચા કરો અને કહો. કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે, આ આપણે રમત રમશું પછી જ આપણને ખબર પડશે કે કેટલા બાળકો ઓળખી શકે છે. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે કોઈના અવાજ પરથી એમને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ કોણ છે. તો તમે તમારા ઘરે આ રમત રમો તો ત્યાર તમે અહીં લખજો કે તમે કેટલા વિદ્યાર્થીઓને અથવા તમારા ઘરના સભ્યોને અવાજ દ્વારા ઓળખી શક્યા. સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે, તો આપણે અડીને એટલે કે સ્પર્શ દ્વારા અથવા તો અવાજ સાંભળીને, તમને આ બેમાંથી કઈ રીત સરળ લાગી તે આપણે અહીં લખશું. ત્યારબાદ છે વિચારો અને કહો. તમારા મોંમાં કેટલા દાંત છે? ચલો, કોણ કહેશે આપણા મોઢામાં કેટલા દાંત હોય? તો તમારા મોઢામાં કેટલા દાંત છે આપણે ગણવાના. આપણા મોઢામાં 32 દાંત આવેલા હોય છે, તેમાંથી જો એકાદો બે પડી ગયા હોય તો અહીં આપણે એ પ્રમાણે લખવાનું. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો અહીં જે પણ બાળકને પૂરેપૂરા 32 દાંત હોય તેનું નામ આપણે લખવાનું છે. તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? તો આપણે કઈ કઈ વસ્તુઓને ફક્ત સ્પર્શ દ્વારા ઓળખી શકીએ? તો રમકડા છે, કાગળ છે, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર, વાસણ વગેરે જેવી વસ્તુઓને આપણે સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ. કયા માણસને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? ઘણા વ્યક્તિઓ અથવા ઘણા લોકો છે ને બહુ જ પગ ઘસડાવી ઘસડાવીને હાલે, અમુક બહુ જ શાંત હાલે, તો આપણે આપણા ઘરના કોઈ એવા વ્યક્તિને તેમના ચાલવાના અવાજ પરથી ઓળખી શકીએ છીએ. તો આપણે તેનું નામ અહીં લખશું. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે તે અનુમાન કરી શકો છો? હા, તો આપણા ઘરના કોઈ એવા વ્યક્તિ હોય
કે જેમને પરફ્યુમ લગાડવાની આદત હોય ને આપણને ખબર જ હોય કે તે જ વ્યક્તિ આ પ્રકારનું પરફ્યુમ લગાડે છે, તો આપણે તે વ્યક્તિને જલ્દીથી ઓળખી શકીએ છીએ. તમારી આંખો બંધ કરો અને સાંભળો તમને કયો અવાજ સંભળાય છે. જ્યારે આપણે ઘરમાં બેઠા હોઈએ અને આપણા પરિવારના સભ્યોનો અવાજ આપણે સાંભળીએ છીએ, આ સિવાય આપણે સવારે વહેલા ઉઠીએ તો આપણે જુદા જુદા પક્ષીઓનો અવાજ પણ સાંભળવા મળે છે. આપણા ઘરની બહાર આવતા ફેરિયાઓ અથવા વાહનોનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ. અને આપણે જો શાળાએ બેઠા હોઈએ તો આસપાસના વર્ગના બાળકોનો અથવા શિક્ષકોનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ. આપણે બગીચામાં જતા હોઈએ અને કોઈ રમકડા હોય તેનો અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ. ચલો ત્યારબાદ છે, જે લોકો જોઈ શકતા નથી તેઓ માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત છે. આપણે આગળ જોયું કે જેઓ જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, તેઓ માટે અલગથી પુસ્તકો હોય છે. તેવી જ રીતે તેમને કહેવાય છે બ્રેઇલ લિપિ. જેઓ જોઈ નથી શકતા અને તેઓને વાંચવા માટેની જે લિપિ આવે છે તેને બ્રેઇલ લિપિ કહેવાય છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓની હારથી લખેલી હોય છે, એટલે કે ઉપસેલા અક્ષરો હોય છે તેની સળંગ હારમાં લખેલું હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવી વાંચવામાં આવે છે, એટલે કે એ એક એવી લિપિ છે કે જે બધા જ અક્ષરો ઉપસેલા હોય છે, તેના પર હાથ ફરાવવાથી આપણે વાંચી શકીએ કે કયા શબ્દો લખેલા છે. આટલું કરો, જોયા વગર આકાર ઓળખવો મુશ્કેલ છે કે સરળ છે? ચલો કોણ કહેશે? તો આપણે કહી શકીએ કે કોઈ એવો આકાર હોય, જેમ કે દરરોજ આપણા હાથમાં આવતો હોય, ગોળ છે, ચોરસ છે, ત્રિકોણ છે, એવા આકારને આપણે જલ્દીથી ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે, એક કાચ પેપર લો, તેના ઉપર જાડુ ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રની આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. આ રીતે આકારની ઓળખ મુશ્કેલ છે કે સરળ તમારા મિત્રને પૂછો. હવે આપણ આપણા ઘરના કોઈ નાના ભાઈ બહેન સાથે પ્રયોગ કરશું કે એક કાચ કાગળ લેશું, તેના પર આકાર દોરશું અને તેને આકારને ઊન અથવા જાડા દોરાથી તેની પર ચોંટાડી દેશું અથવા તો દબાવી દેશું અને તેના પર હાથ ફરાવીને આપણે આંખો બંધ કરીને મહેસૂસ કરશું કે સરળ છે કે ખૂબ અઘરું છે. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીઓથી તે ઓળખો, એટલે કે તમે બે મિત્રો ભેગા થઈને આ પ્રવૃત્તિ કરજો અને બંને જણા એકબીજા પર પ્રયોગ કરજો. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો. તમે જોઈ શકો છો કે કાગળ પાછળથી બાજુ ઉપસી આવશે, એટલે કે આપણે કોઈ પણ કાગળમાં હોલ કરીએ તો ઉપરથી તે સપાટ થઈ જાય, પરંતુ નીચેથી તે ઉપસી આવે છે. હવે તમારા મિત્રને આંખો બંધ કરી અને તેના ઉપર આંગળી ફેરવીને તમે કયો આકાર બનાવેલ છે તે જણાવો. હવે તમે શું કરશો કે જે તમે હોલ કર્યું તેનામાં તમે કયો આકાર બનાવ્યો તે હાથના સ્પર્શ દ્વારા કહેશે. આ રીતે આકારની ઓળખ સરળ છે? વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? આપણે કહી શકીએ કે જેઓ પણ જોઈ નથી શકતા તેઓ બ્રેઇલ લિપિ દ્વારા વાંચી શકે છે, પરંતુ આ થોડુંક અઘરું છે, કારણ કે આપણે જો જોઈ શકીએ છીએ તો આપણે વાંચવામાં આટલી તકલીફ પડતી હોય તો તેઓ જોઈ ન શકતા હોય તો કેટલી બધી તકલીફો પડે છે. ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ. હવે નીચે આપણને બ્રેઇલ લિપિ વિશે જણાવ્યું છે. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે, જે બધા વાંચતા હોય તેવા પુસ્તકોને તેઓ નથી વાંચી શકતા, પરંતુ તેઓ કંઈક અલગ જ પ્રકારના પુસ્તકોને વાંચે છે, એટલે કે તેઓ વિશેષ પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આપણે પણ ઘણા બધા પ્રશ્નો થાય કે આ પુસ્તકો કેવી રીતે બનતા હશે, આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો,
એ પણ વસ્તુ આપણે સમજવાની છે કે આવો વિચાર કોને આવ્યો હશે, આપણે તેના વિશે જાણીએ. ચલો આપણે તેના વિશે જાણશું. નીચે આપણને એક સુંદર મજાનું કોષ્ટક આપેલું છે અને તેનામાં ગ મ ન જ અને વ એ 5 અક્ષરો આપેલા છે અને નીચે જાડા ઝીણા નાના મોટા ટપકાઓ આપેલા છે, એને કહેવાય બ્રેઇલ લિપિ. બોલવા ઉપરાંત અભિનય કે ઇશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. એટલે કે કોઈ આપણને એમ કહે કે તમને આજે મૌન વ્રત રાખવાનું છે તો તમે મૌન વ્રત રાખો, પરંતુ આપણે ઇશારા દ્વારા એકબીજાને કોઈ પણ વાતને સમજાવી શકીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. વર્ગમાં આ વસ્તુનું આયોજન કરવું જોઈએ કે કોઈ પણ વાત તમે બીજાને કહેવી હોય તો તમે બોલ્યા વગર તે વાતને બીજાને કહો. લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. અહીં એક લુઈસ બ્રેઇલ નામના વ્યક્તિની વાત કરી છે. તેઓ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. તેઓ નાના હતા 3 વર્ષના ત્યારે તેઓ તેમના પિતાના જે ઓજારો હતા એટલે કે સાધનો હતા તેનાથી તેઓ રમત રમતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. એટલે કે એકાએક તેઓ રમત રમતા રમતા તેઓ તે ઓજાર સાથે રમતા હતા તે તેમની આંખમાં લાગી ગયું અને તેમની આંખો ગુમાવી દીધી, એટલે કે તેઓ અંધ થઈ ગયા. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. હવે તેઓ પાસે આંખો તો હતી નહીં એટલે તેઓ કેવી રીતે અભ્યાસ કરે તેઓ તેનો વિચાર કરતા હતા. તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. તેઓને જાણ થઈ કે આપણે જોઈ નથી શકતા પરંતુ અનુભવ અને સ્પર્શ દ્વારા વાંચી શકીએ છીએ. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતિને બ્રેઇલ લિપિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તેઓને આખરે રસ્તો મળ્યો અને તેમણે તેનું સંશોધન કર્યું. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. આપણે ઉપર જોઈ શકીએ છીએ કે કેવી રીતે જાડા ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવી છે. તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે. તેના પર આંગળી ફેરવી તો આપણે અંદાજો આવી જાય કે કયો અક્ષર છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. જો ઉપર પણ આપણને દરેક અક્ષરની નીચે 6 બિંદુઓ આપેલા છે એટલે કે તેઓ 6 બિંદુઓ પર જ આધારિત છે. બ્રેઇલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. એટલે કે આ લિપિ જ્યારે બની અને અત્યારે જે લિપિ છે તેમાં ઘણા બધા ફેરફારો થયા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેઇલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. એટલે કે કોમ્પ્યુટરની મદદથી પણ હવે બ્રેઇલ લિપિ લખી શકાય છે. તો આવી રીતે આજે આપણે ખૂબ જ સરસ બ્રેઇલ લિપિ વિશે સમજ્યા. થેન્ક યુ.